अगर बात करें समाचारों में, अमदावाद में आज थी खुलशे जीवन जरूरियात नी तमाम दुकानों, आज थी छूटछाट साथे खुलशे दुकानों, करियाणा अने शाकभाजी नी दुकानों आज थी खुलशे। सवारे 8 थी 3 सुधी ज खुली रहेशे करियाणा नी दुकानों, करियाणा शाकभाजी 3 वाग्या सुधी चालू रहेशे। सामाजिक अंतर नो फरजियातपणे अमल करवानो रहेशे, तो कंटेनमेंट विस्तार माथी कोई ने पण काम नहीं सौंपवामां आवे। डिजिटल पेमेंट पर भार मूको, फरजियात नहीं, रोकड़ रूपया स्वीकारशे, अलग थी ट्रे राखवामां आवशे। जो रोकड़ रूपया स्वीकारवामां आवशे तो तेना माटे अलग थी खास व्यवस्था करवी पड़शे, एक ट्रे राखवी पड़शे। तो साथे ग्लव्स अने मास्क पहेरवाना फरजियात छे। आ तमाम नियमो साथे दुकानो खोली शकाशे। होम डिलीवरी सवारना 10 थी सांजना 5 वाग्या सुधी होम डिलीवरी करती विविध एजेंसीओ करशे होम डिलीवरी। होम डिलीवरी में फक्त ऑनलाइन पेमेंट करी शकाशे, तो साथे विविध एपना माध्यमथी पेमेंट करी शकाशे। सवारना 10 थी सांजना 5 वाग्या सुधी डिलीवरी करी शकाशे। तो दुकानमां ग्राहको स्टाफ माटे खास सेनेटाइजर मूकवुं पड़शे। आजथी शहेरना 5 स्थळे जथ्थाबंध वेपार माटे पण मार्केट भराय छे। गुजरी बजार, एएससी ग्राउंड, कांकरिया फूटबॉल ग्राउंड, जेतलपुर एपीएमसी साथे वासना एपीएमसी, नरोडामां आवेलू फ्रूट मार्केट पण જ્યાં થોકબંધ ખરીદી માટે આ માર્કેટ ખોલવામાં આવ્યા છે। સવારે 3 થી 7 ખેડૂતો માટે અને સાથે સાંજે 7 થી 10 જથ્થાબંધ વેપારીઓ ખરીદી કરી શકશે। એએમસી જે 5 સ્થળો નક્કી કર્યા છે તે શાકભાજી બજારમાં વાસણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પાસ લઈને અહીં સવારથી જ વેપારીઓ ડુંગળી બટાટા ખરીદી માટે આવી શકશે। तो गोता एपीएमसी शुरू थई चुक्यू छे, ज्यां वेपारीओ आवी चुक्या छे, साथे नरोडा फ्रूट मार्केट पण शुरू थई चुक्यू छे। એપના માધ્યમથી પેમેન્ટ કરી શકાશે। મહત્વનું છે કે આજથી શાકભાજીનું વેચાણ શરૂ થયું છે। તો શહેરમાં આજથી શાકભાજીનું વેચાણ શરૂ થયું છે। અમારી સાથે અમિત રાજપૂત જોડાયા છે, આશકા જાની જોડાયા છે, સાથે અર્પણ અને ગૌરવ પણ જોડાયા છે। સૌથી પહેલા અમિત આપની પાસે આવેશ, જે વિસ્તારમાં આપ ઉપસ્થિત છો ત્યાં શાકભાજીની ખરીદી શરૂ થઈ છે, વેચાણ શરૂ થયું છે, શું માહોલ છે હાલ, શું વેપારીઓ એટલા આવી રહ્યા છે? दरा बिल्कुल, अमारी न्यूज टीम जे छे ए अत्यारे अमदावादना नरोडा विस्तार खाते आवेलू जे फ्रूट मार्केट छे त्यां हाजर छे। नरोडा फ्रूट मार्केट खातेना दृश्यो आपने दर्शावा मांगीश। आप जोशो के नरोडा फ्रूट मार्केट जे छे ए तंत्रनी गाइडलाइन बाद हवे अहींया जे छे ए शुरू थई गयुं छे, अने धीमे धीमे व्यापारीओ जे छे ए हवे आवा अहींया आवा लाग्या छे। तेमणे पोताना व्यापार धंधा जे छे शुरू करी दीधा छे, अने जे ऑर्डर तेमने आपवामां आव्या हता तो ए ऑर्डरो पण जे छे हवे तेमने डिलिवरी तेमणे करवानी शुरू करी दीधी छे। व्यापारीओ अमारी साथे छे धरा, आ व्यापारीओ साथे अमे वात करीशुं के तेओ शुं कहेवा मांगे छे। पहेला आ बतावशो के शुं कहेवा मांगो छो, आजथी व्यापार आपनो शुरू थयो छे, केटली खुशी छे, अने आजे फ्रूट मार्केटमां शुं वधारे आवी रह्युं छे? ફ્રૂટ માર્કેટમાં હજી આવક થતા 2-4 દિવસ લાગશે, પણ અમારી સરકારને એ જ વિનંતી છે કે ફ્રૂટ આમ ઓલરેડી ફ્રૂટ ઇમ્યુનિટી માટે બી સારું છે, એટલે બધાની તબિયત માટે સારું છે, તો મહેરબાની કરીને ફ્રૂટમાં થોડી વધારે છૂટછાટ આપવી જોઈએ। રસ્તામાં જે વાહનને રોકવામાં આવે છે, ક્યાં તો એક લિમિટ કરવામાં આવે છે, લિમિટ થશે તો પાછી મોંઘવારી વધવાની શક્યતા છે। આજે આજે કયા ફ્રૂટ આવી રહ્યા છે બજારમાં? આજે તો બહુ ઓછો માલ હતો, આજે 15-1 ગાડીનો માલ હતો, એમાં રત્નાગીરી આફૂસ હતી, કેસર હતી અને મોસંબી હતી। બાકી 2-3 દિવસમાં થોડી આવક ધીમે ધીમે સ્ટાર્ટ થશે, પણ અમને ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। માલ જે ઝાડ પર એક વખત તૈયાર હોય એ ત્યાં પછી ટકે નહીં,
એટલે ખેડૂતોની ભલા ખાતર અને પબ્લિક ને હેલ્થ માટે બી ઇમ્યુનિટી માટે સારું છે એટલે સરકારે ચાલુ કરવું જોઈએ. વેપારી છે હોલસેલના, એમની સાથે વાત કરીશું. બીજા વેપારી છે, આજે કઈ કેરીઓ આવી રહી છે ને કેસર કેરી, ગુજરાતમાં કેરીઓનો ખૂબ એ હોય છે, અમદાવાદીઓ સ્વાદ અત્યારે સુધી વધારે લોકોએ ચાખ્યો નથી. કઈ કેરીઓ આવી રહી છે અને શું ભાવ વધારે છે કે ઓછા છે? અત્યાર સુધી રત્નાગીરીનો ઉપાડ વધારે હતો, હવે કેસર કેરી આવી ગઈ છે બજારમાં, તો 600 રૂપિયાથી ને 1000 રૂપિયા સુધી અહીંયા હોલસેલમાં વેચાય છે 10 કિલો. હવે બજારમાં કઈ રીતે કેસર કેરી આવશે, કારણ કે કેરીઓ અમદાવાદીઓ ખૂબ ખાતા હોય છે, તો શું કહેવા માંગો છો, કેટલી ઝડપથી હવે તેમને મળશે? બજાર ખુલશે, બજાર ખુલશે તો માલ આવશે. અત્યાર સુધી શું બજાર ખુલતા નથી તો ખેડૂતો માલ લાવતા નથી. જો બજાર ખુલે ને ખેડૂતો માલ લાવે તો આના ભાવ બી ઓછા થઈ જશે. હજુ મોંઘી છે કેરી, હજુ મોંઘી છે ગયા વખત કરતા કે અત્યારે સસ્તી છે? ગયા વર્ષ કરતા પાક ઓછું છે, આ વર્ષે 20-30% પાક ઓછું છે ને જો માલની આવક વધારે થશે તો ભાવ ઓછા થઈ જશે. માલની આવક વધારે ક્યાં સુધી થશે, કેટલા દિવસ લાગશે માલની? જેટલું ખોલશે ને ગવર્મેન્ટ, જો ખોલશે તો માલ આવશે, માલ આવશે તો ભાવ ઓછા થઈ જશે. વધારે શું આ વખતે કઈ કેરી અમદાવાદીઓને ચાખવા મળશે વધારે? વધારે તો બધાનો પાક ઓછો જ છે આ વર્ષે, ગયા વર્ષે કરતા 20-30% ભાવ વધારે જ રહેશે. કેસર કેરી કેટલી મળશે, સારી ક્વોલિટીની મળશે? કેસર કેરી સારી ક્વોલિટીની કેરી 10-15 હજાર બોક્સ આવવાના ચાલુ થઈ જશે, પણ જ્યારે બધું ખુલી જાય ને, લોકડાઉન ખુલી જાય તો આવી જશે. વેપારી છે ધરા અમારી સાથે, ફેરિયાઓ છે જે અહીંયા કામ કરતા હોય છે, એમની સાથે વાત કરીશું. આપનું પણ કામકાજ છે, કેટલી ખુશી છે સાથે આપ વેપારમાં જોડાયેલા છો, તમારા શેઠ જોડે કેટલી ખુશી છે? ખુશી તો ખુલી જાય એટલે સારી ખુશી છે અને ઘણી ખુશી છે, અને સારી રીતે બજાર ખુલી જાય તો બધા ગ્રાહકોને સારી રીતે બધા ફ્રૂટો મળી શકે અને મેંગો સારી મળી જાય. કેસર જે, આપો છે, પાયરી છે, ગોલા છે, સુંદરી છે, એ સરસ રીતની કેરીઓ બજારમાં આવતી થઈ જાય અને બજાર વ્યવસ્થિત ખુલી જાય તો બધે સરસ સારી કેરીઓ અત્યારે ગ્રાહકોને મળી શકે. આપ સાંભળી રહ્યા છો, બજાર છે, નરોડા ફ્રૂટ માર્કેટ શરૂ થઈ ગયું છે, આવક ઓછી છે કેરીની, પણ અત્યારે ભાવ વધારે છે, પણ જેમ જેમ આવક વધશે તેમ તેમ કેરી જે છે સસ્તી પણ થશે. બિલકુલ, અમે જોડાયેલા રહીશું, આપણી સાથે અર્પણ પણ છે. અર્પણ, લોકડાઉનના આટલા વખત પછી જે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી હવે માર્કેટો ખુલ્યા છે, કેવો માહોલ છે? ધારા, જે રીતે છેલ્લા એક સપ્તાહથી જે શાકભાજીનું જે વેચાણ છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું, આજથી આ શાકભાજીનું વેચાણ અને અન્ય જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેની દુકાનો ખોલવાની મંજૂરી તંત્રએ આપી છે. શાકભાજીની વાત કરીએ તો સવારે 3-7 ફક્ત હોલસેલના વેપારીઓ માટે જ આ સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયગાળા બાદ જે વેપારીઓ શાકભાજી લઈ અને પોતપોતાના વિસ્તારમાં કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તેમને નિયત જગ્યા આપવામાં આવી છે અને હેલ્થ સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને હેલ્થ જે અપ્રુવલ કાર્ડ આપવામાં આવે છે, તેવા જ વેપારીઓ અને ફેરિયાઓ નિયત જગ્યા ઉપર વ્યાપાર કરી શકશે. હાલમાં હું ગોતા વિસ્તારમાં ઉપસ્થિત છું, મારી પાછળની તરફના દ્રશ્યો સીધા આપને બતાવીશ. આપ જોઈ શકો છો છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી જે રીતે ગૃહિણીઓ શાકભાજી વગર પરેશાન થયેલી હતી, એટલે હવે જ્યારે નિયત સમય આપવામાં આવ્યો છે એટલે વંદે માતરમ વિસ્તારનું આ એક હાલના તબક્કે એક દુકાન ખુલી છે કે જ્યાં મહિલાઓની કતાર શિસ્તબદ્ધ રીતે જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે. તમામ મહિલાઓ છે મોડા ઉપર રૂમાલ બાંધીને અથવા તો પોતાનો જે દુપટ્ટો છે તે બાંધીને લાઇનબદ્ધ ઊભેલી છે. બીજી ખાસ બાબત એ છે કે અહીંયા જે હાલમાં શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે ત્યાંથી આવનારા ગ્રાહકોને થેલીઓમાં નથી આપવામાં આવતું, જે તે ગ્રાહક પોતાના ઘરેથી પોતાના સુવિધા મુજબની જે વસ્તુઓ લઈને આવે છે તે ત્યાં ધરે છે અને તેમને જે જરૂરની શાકભાજી જોઈએ છે તે શાકભાજી અંદરના વેપારીઓ દ્વારા તેમને હાથમાં હેન્ડગ્લોવ્સ પહેરેલા છે, તેમને પણ જે માસ્ક પહેરેલું છે, આ તમામ જે કોરોના સંબંધી જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરીને આ રીતે અહીંયા વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફક્ત શાકભાજી નહીં, આપ જોઈ શકો છો ઉનાળાનો સમય છે, કેરીની સિઝન છે, સાથે જ કેરીનું પણ વેચાણ થઈ રહ્યું છે, એટલે જે લોકો કેરી ખાવા ઈચ્છી રહ્યા છે તે પણ અહીંયા કેરીની તપાસ કરવા માટે આવી રહ્યા છે, બોક્સ લેવા માટે આવી રહ્યા છે. બીજા દ્રશ્યો આપને મહત્વના એ બતાવીશ. જમણી બાજુ કેમેરામેનને કહીશ કે કેમેરો પેન કરે. આ એ તૈયારી થઈ રહી છે કે આજથી જે પ્રમાણે જે આ નિયત સ્થળ નક્કી કરવામાં આવ્યું છે ત્યાં
म्युनिसिपल कोर्पोरेशन हेल्थ स्क्रीनिंग मेळवेला फेरियाओ अहींया सोशल डिस्टन्सिंग नु पालन करी अने पोतानी जे रेकड़ीओ छे जे लारीओ छे ते लगावशे, परंतु आजे अमलीकरणनो प्रथम दिवस होवाथी हजी नहिवत प्रमाणमां जे लारीवाळा छे जे फेरियाओ छे ते अहींया जी दिखाई रहा है। फक्त मारी पाछळना दृश्य में आपने बताया कि फक्त एक ज अहींया शाकभाजीनो स्टोल छे के जे हजी सुधी कार्यरत थयो छे, एटले हजी समय लागशे अने आवतीकालथी कदाच मार्केट राबेता मुजब थशे, जेथी करीने महत्तम लोको ते नियत समय मर्यादा छे 3 वाग्या सुधीनी तेमां खरीदी करी शकशे। धरा बिल्कुल थी अर्पण आशका पण आपणी साथे जोडाया छे, जे 5 स्थळो ज्यां आजथी शाकभाजीनुं वेचाण शरू थयुं छे जेमां वासला एपीएमसीनो पण समावेश थाय छे, त्यारे वासला एपीएमसीथी अमारी साथे आशका छे। आशका, આજે જે શાકભાજીનું વેચાણ શરૂ થયું છે, શું નિયમોનું પાલન થઈ રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવી રહ્યું છે? ચોક્કસ દ્વારા સંપૂર્ણ લોકડાઉનનો આજે પૂર્ણ થયું છે અને તેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા 5 સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા, એમાંનું આ એક સ્થળ છે વાસણા એપીએમસી માર્કેટ। એપીએમસી માર્કેટમાં એ લોકોને અત્યારે હાલ ડુંગળી બટાકા આપવામાં આવી રહ્યા છે, ખાસ કરીને કે જે લોકો સ્કેનિંગ કાર્ડ ધરાવે છે અને રિટેલ વેપારીઓ છે જે પોતાની વેકડી અથવા લારી લઈ અને વેચાણ કરે છે તેવા લોકોને અત્યારે હાલ એપીએમસી માર્કેટમાં ડુંગળી બટાકા મળી રહ્યા છે। ખાસ કરીને અહીંયા કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા જોવા નથી મળી રહી, દ્રશ્યોમાં તમે જોવો છો કે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા અહીંયા મળી રહ્યો છે, ચહેરા ઉપર માસ્ક પહેર્યું છે, પરંતુ લોકો જે દુકાન ઉપર ડુંગળી બટાકા લેતા હોય દ્રશ્યોમાં તમને દૂરથી બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં લોકો ટોળે ટોળા વળીને ઊભા હોય છે, એટલે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા એમના માટે કરવામાં નથી આવી તેવું લાગી રહ્યું છે। જે રીતે વ્હીકલ ઉપર પાસ અને ગળામાં આઈ કાર્ડ જે એમનું સ્કેનિંગ કાર્ડ છે તે હોય ત્યારબાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે અને અહીંયા તે ખરીદી કરી શકે છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા 5 સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંનું આ વાસણા એપીએમસી માર્કેટ છે અને ખાસ કરીને આ માર્કેટમાં એટલા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી કે સીધી રીતે જે રેકડી અથવા લારી ચલાવતા વેપારીઓ છે તે લોકોને ફાયદો થાય અને એના માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જો વ્યવસ્થાનો થોડો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે, વેપારીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અથવા તેમના માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી રહી। દરા બિલકુલ તે આશકા, તો આજે 5 સ્થળો છે તેમાં વાસણા એપીએમસીનો સમાવેશ થાય છે, સાથે કોટ વિસ્તારનો પણ સમાવેશ થાય છે। કોટ વિસ્તારથી અમારી સાથે ગૌરવ જોડાયા છે। ગૌરવ, કોટ વિસ્તારમાં સૌથી વધારે કેસ હતા અને ત્યાં પણ હવે શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, કેવી પરિસ્થિતિ છે, શું ત્યાં નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કેટલા ખેડૂતો હાલ પહોંચ્યા છે? ધરા હું થોડું કરેક્શન કરવા માગું છું, કોટ વિસ્તારમાં કોઈ પણ હોલસેલનું શાકભાજીનું માર્કેટ શરૂ કરવામાં આવ્યું નથી। હું અત્યારે હાલ તમને સીધા દ્રશ્ય બતાવવા માગીશ માધુપુરા ગ્રેન માર્કેટના, કે જે અનાજ અને કરિયાણું મોટી માત્રામાં વેચાતું હોય છે, તે શરૂ થાય તે પહેલાં જ ગૃહિણીઓ મોટાભાગની માધુપુરા માર્કેટમાં આવીને બેસી છે, કારણ કે લાંબા સમયથી, એટલે લગભગ 1 મહિનાથી જેટલું લાંબો સમયથી લોકડાઉન હતું, એમાં છેલ્લા અઠવાડિયાથી તો કરિયાણાની દુકાનો પણ બંધ કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો, એટલે દરેક વ્યક્તિના ઘરમાં એટલું કરિયાણું નથી હોતું કે તે લાંબો સમય ચાલી શકે। આજે જ્યારે સરકારે છૂટ આપી છે કે મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ થઈ શકશે, જે લેવા માટે લોકોને ભીડ જોવા મળે છે, થોડા અંશે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે, થોડા અંશે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી પણ જળવાતું, દુકાનો ખુલી નથી, પરંતુ ગૃહિણીની ભીડ જોવા મળે છે, મોટાભાગના લોકો માસ્ક પહેરીને આવેલા છે, અહીંયા કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે, કેમ વહેલી સવારે આવવાનું થયું, કેમ આટલી વહેલી સવારે આવવાનું થયું છે અહીંયા? કરિયાણું માટેના ઘઉં માટે, ઘઉં કાંઈ અનાજ કરિયાણું ખૂટી ગયું છે એટલે કરિયાણું લેવા માટે અમે આવ્યા છે, અને હજુ સુધી દુકાન ખુલી નથી કારણ કે લાંબી કાતર વાગેલી છે, લાંબી લાઈન છે, એટલે મહેરબાની કરીને જલ્દી ખોલાવો તો બહુ સારું, કારણ કે પબ્લિકનો ઘસારો ઓછો થાય અને કોરોના ઓછો થાય તે માટે જલ્દી ખોલાવવા માટે સારું, થેન્ક યુ। આટલા વહેલા આવવાનું કારણ શું અહીંયા અત્યારે? કરિયાણું ઘરમાં નથી એટલે કરિયાણું લેવા માટે આવ્યું, સરકાર સીએનો આદેશ છે કે 8 વાગે દુકાનો તમામ ખુલી જવાની ઝોન એરિયાની અંદર, પણ હજુ સુધી ખુલી નથી 8:30 થયા તેમ છતાંય વેપારીઓની બે દરકારી હોવાના કારણથી હજુ સુધી દુકાન ખુલી નથી અને ગ્રાહકો બધા પરેશાન થઈને બેસી રહ્યા છે। બેન, આટલા વહેલા આવવાનું કારણ માર્કેટમાં? લાઈન લાગી જાય ભાઈ, પછી લાઈનમાં નંબર તો રાખવો પડે ને, નહીં તો પછી વસ્તુ ખલાસ થઈ જાય, ક્યાં દુકાન ખુલતી નથી ભાઈ, શું કરીએ, મળતું નથી સામાન્ય રીતે એટલું કરિયાણું તો હોય કે લગભગ 1-2 મહિનો ઘરમાં ચાલે તો અચાનક આટલી બધી 50 દિવસ થયા, હવે તો જોઈએ ને કંઈક, તો એવું છે ભાઈ, એટલે લાઈનમાં આવ્યા છે, બીજું કંઈ નહીં। વસ્તુ ખરીદવા માટે, કરિયાણું ખલાસ થઈ ગયું, 50 ડેઝ થી બંધ છે, પછી હવે તો કઈક તો જોઈએ ને, એના માટે
અને લાઈન લાગી ગઈ છે એટલે સવારમાં વહેલા આવવું જ પડે. શેની ખરીદી કરવાની છે આજે? અમારે કરિયાણું અનાજ ખરીદવાનું છે, દાળ છે, ચોખા છે, ઘઉં છે, એ બધા. પણ અત્યાર સુધી દુકાન ખુલી નથી, અમે સવારે 7 વાગ્યા ને આઈને બેસી ગયા છે. એટલા માટે સવારે 7 વાગે આવ્યા કે લાઈન લગાવવી પડશે, એટલે પહેલેથી નંબર લાઈનમાં લાગી તો 11 વાગ્યા સુધી જે અમને આપ્યો છે ટાઈમ, 11 વાગ્યા સુધીમાં અમે કરિયાણું ખરીદીને ઘરે જઈ શકીએ. એટલે જે ગવર્નમેન્ટે જે કીધું છે એ પ્રમાણે અમે નિયમો પાળીએ છીએ, પણ આ દુકાનો વાળા હજુ ખોલી નથી, તેનું કારણ શું? તમે જોયું કે આ ગૃહિણી હતી કે જેમના ઘરમાં હાલ કરિયાણું અને અનાજ કઠોળ છે તે ખૂટવાને આરે છે, ત્યારે તેઓ અહીંયા ખરીદી કરવા માટે પહોંચ્યા છે. સ્પષ્ટ કહેવું છે કે વહેલી સવારે આવવાનું કારણ એકમાત્ર એ હતું કારણ કે દુકાનની આગળ લાંબી લાઈન લાગી જાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું હોય છે, જેના કારણે કદાચ 12 વાગે પહેલા તો તેમનો નંબર મળી જાય, નંબર આવી જાય તો તેમને કરિયાણું મળે, પરંતુ સૌથી મોટી વિટંબણા એ છે કે હજી સુધી દુકાનો ખુલ્લી નથી. ધરા બિલકુલ ઠીક. ગૌરવ, આશકા, આપ તમામનો આભાર. અમિત, આપનો પણ આભાર. જે રીતે આ તમામ માહિતી આપવામાં આવી છે, મહત્વનું છે કે આજે જે શાકભાજીની તમામ દુકાનો શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી બંધ હતી, પરંતુ હવે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે.